અંતેકર્ષણે કહ્યું કે મગફળી ફોલો અને અંદર એક જ દાણો નીકળે તો તેને મગફળી નહીં પણ કૂંચ કહેવાય, સાચી મગફળી તો અંદરથી બે દાણા નીકળે એને જ કહેવાય। ત્યાં જ માધાભાઈએ કર્ષણને કહ્યું કે તું જે કાંઈ કહેવા માંગતો હોય એ સાફ સાફ કહી દે કર્ષણ। કર્ષણે પોતાના ઉદાર સ્વભાવથી ધીરા સ્વરે કહ્યું કે ખેતરમાં રામો એકલો જ ન હતો, તેની સાથે પુષ્પા પણ હતી જ। જો પુષ્પા જ તેને પ્રેમ કરવાનો મોકો ન આપેત તો ક્યારેય રામો આવું કદમ ન ઉઠાવી શકેત। ભૂલો તો બંને તરફથી થઈ છે, જેટલી ભૂલ મારા ભાઈની છે એટલી જ ભૂલ એ છોરીની પણ છે, બાકી હવે પંચ જેમ સમજે એમ। પંચના વ્યક્તિ વચ્ચે થોડી વાતચીત ચાલી પછી માધવસિંહ ઊભા થયા અને કહ્યું કે ભૂલો તો બંનેની છે પણ રામાએ શહેરથી ભણીને અહીંયાની સંસ્કૃતિને ભંગ કરી છે। તેને પુષ્પાના ઘર તરફ ક્યારેય નહીં જવાનો નિર્ણય કરે છે અને પુષ્પા પર તેના પરિવારજનોને પોતાની છોરીને નિયંત્રણમાં પોતાની દેખરેખ નીચે રાખવે એવો આદેશ આપે છે। પંચનો નિર્ણય સાંભળી પુષ્પાના પરિવારજનો ખૂબ જ ક્રોધ બતાવવા લાગ્યા, પરંતુ પંચનો આદેશ કોઈ ઠુકરાવી શકે નહીં તેથી તે જ માન્ય ગણાય। રામો ઘરે દુઃખની લાગણી સાથે ઘરે બેઠો હતો અને ત્યાં બધા ક્રોધની લાગણી લઈને બેઠા હતા। એક બે દિવસ તો એમ જ પસાર થઈ ગયા। પુષ્પાને જોવા માટે છોકરો પણ આવ્યો, પરંતુ ત્યાં જ એક ખબર મળી કે રામાની ધરતી હલી ગઈ, મણિયાના ઘરે દુઃખનો પહાડ આવી ચડ્યો। અચાનક જ પુષ્પાએ મોતને ગળે લગાવી લીધું। વીરામાં ખૂબ જ ઊંડા ડૂબી ગયા બધા। પોતાનો સાચો પ્રેમ હતો એવી વાતમાં રામાની તો જાણે દુનિયા જ ઉજળી ગઈ હોય એવું લાગવા લાગ્યું, અને ત્યાં બધા પુષ્પાના મોતનો હકદાર રામો છે તેવી વાતમાં તેને જીવથી મારી દેવાની વાતો કરવા લાગ્યા। આ વાત શારદાને કાને પડતા જ તેણે કર્ષણને કહ્યું કે તમે રામાને ગમે તેમ સમજાવો અને અહીંયાથી દૂર શહેર લઈ જાઓ, તે તો ભણેલ ગણેલ છે અને ત્યાં તેને કોઈ પણ કામ મળી રહેશે અને તે ખુશ રહેશે, બાકી હવે મારે એને આ ગામમાં એક પણ પળ નથી રાખવો, મને કોઈ પર વિશ્વાસ નથી। શારદાના કહેવા મુજબ કર્ષણ રામાને લઈને શહેર મૂકી આવ્યો। તે પછી સમય પસાર થતાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ થોડા વર્ષો પછી રામો પોતાના ઘરની યાદ આવતા જ પાછો ગામ આવ્યો હતો। ગામ આવીને પોતાના ભાઈને મદદ કરવા રાતે જીદ કરીને ખેતરનું રખોડું કરવા ગયો હતો અને અચાનક જ આવો બનાવ બની ગયો। શારદાનો શક થોડા વર્ષો પહેલાં નહીં તો આજે પણ સાચો જરૂર પડ્યો અને એક માની મમતા સાથે ખૂબ જ આઘાત લાગ્યો। ત્યાં જ માધવસિંહે પંચ તરફથી કર્ષણને કહ્યું કે કર્ષણ, તને મણિયા પર શંકા છે? કર્ષણ એકદમ ચૂપચાપ મણિયા સામે જોતો રહ્યો, પણ કર્ષણે એક પણ શબ્દ પંચમાં કહ્યો નહીં। તેને મણિયાની આંખમાં એક મિત્ર માટે કહેલા શબ્દોનો પસ્તાવો સાથે આંખમાં આંસુના ઝરઝરિયા સાફ દેખાઈ રહ્યા હતા। ત્યાં જ બાબુલાલ બોલ્યો કે કાલે રાતે હું ખેતરથી આવી રહ્યો હતો ત્યારે સાંજે ખેતર તરફ શિવલાલને જાતા જોયો હતો। પાછળથી બાબુલાલની વાતને ટેકો આપતા મગન બોલ્યો, હા વાત સાચી છે, એને જ રામાને મોતને ખાડે ઉતાર્યો છે। માધવસિંહે મગન સામે જોતા કહ્યું કે કયા ભરોસે કહી શકાય કે શિવલાલે જ રામાને માર્યો છે? ત્યાં તો શિવલાલ ઊભો થઈ ગયો અને માધાભાના પગ પકડી કરગરવા લાગ્યો કે બાપુ તમને તો ખબર ને હું કોઈને મારી ન શકું, બસ મારો મગજ ગરમ થઈ જાય એટલે જાત જાતનું અને ભાત ભાતનું બોલી જાઉં, પણ હું કોઈને મારી શકું નહીં। અરે હું કહું છું ને કે રામાને મારનારા શિવલાલ જ હોય, એને કર્ષણ સાથેની દુશ્મનીનું વેર પૂરું કરવા આ કામ કર્યું છે। હું પાક્કા દાવાથી કહી શકું કે શિવલાલ જ છે, થોડો ઉત્સાહમાં આવી લે, શિવલાલ પર આરોપ લગાવતા મગન આવું બોલ્યો, શું સાચે જ શિવલાલે જ રામાને માર્યો હશે? કોણ હશે સાચો ખૂની? આગળના રહસ્ય જાણવા માટે બન્યા રહો આવતા એપિસોડમાં।